विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान, आकाश पटेल एंजल ग्रुप ट्यूशन। विद्यार्थी मित्रों, आपणे धोरण 8 માં પહેલો પાઠની સમજૂતી મેળવી, હવે આપણે પાઠ 2 આપણી આસપાસ શું બરાબર એની સમજૂતી આપણે મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પાઠ ચાલે એમ એમ તમે સ્વાધ્યાયની તૈયારી કરતા રહેજો બરાબર, કારણ કે 25 માર્કની પરીક્ષા બરાબર ગમે ત્યારે આવી શકે છે બરાબર, એટલે તૈયારી આપણે રાખવાની છે। ધોરણ 8માં ત્યારે સેમેસ્ટર પ્રમાણે બરાબર પરીક્ષાઓ લેવામાં આવે છે બરાબર, એટલે આપણે આજે પાઠ 2ની ચર્ચા કરીએ બરાબર આપણી આસપાસ શું। તો અહીંયા ચોપડીની અંદર આપણને આપ્યું છે, ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો, ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો, આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કેવી રીતે બનીએ છીએ। ઘણીવાર આપણે પહેલીવાર વસ્તુ જોઈએ તો આપણને મનમાં એવું થાય કે આ વસ્તુ શાની બનેલી છે, કઈ રીતે એને બનાવવામાં આવ્યું છે બરાબર। ધનવીને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો, મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે કે? ધનવીન કહે છે કે હા, હું સૂર્યને જોઉં છું કે? સૂર્યનું પણ એક કુટુંબ છે, એમ મમ્મી કહે છે। સૂર્યને એક કુટુંબ એટલે સૌર મંડળ આપણે કહે છે ને, ધોરણ 7માં છે કે સૂર્ય મંડળ કહેવાય છે, જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ, એટલે સૂર્યનો પણ એક કુટુંબ છે, સૂર્યને પણ એક પરિવાર છે, આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે બરાબર। આપણે ગ્રહો આવી ગયા ને બધા, મંગળ ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન બરાબર, એ બધા બરાબર, તો એ સૌર પરિવારના સભ્ય છે। પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે, એટલે આપણી પૃથ્વી પણ અંદર આવી ગઈ। સૌથી વિશેષ વાત એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી, હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે, બીજા કોઈ ગ્રહ પર તમે જુઓ કે આ બધી વસ્તુઓ મળેલી નથી, ખાલી પૃથ્વી જ એક એવું છે કે જ્યાં તાપમાન, પાણી અને હવા મળેલા છે। તેના પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારની અનુકૂળતા હવાના નક્કર પુરાવા આજ સુધી મળ્યા નથી। સંશોધન ચાલુ રહે કે ભાઈ મંગળ ગ્રહ પર જીવન શક્ય છે કે નહીં બરાબર, તો એ સંશોધન અમુકવાર લોકો કરતા હોય છે, વૈજ્ઞાનિકો જે આપણા છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી શું પડી છે, છૂટી પડી છે, જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે અગનગોળાના રૂપમાં હતી, ધકધકતો લાવા, લાવારસ કેવો એમ, ધકધકતો અગનગોળો કહેવાય એને બરાબર, એના રૂપમાં હતી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે। અગનગોળો ધીમે ધીમે શું ઠંડો પડવા લાગ્યો, એટલે પૃથ્વી ધીમે ધીમે એમ કહેવાય કે ઠંડી થવા માંડી, કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે, એ ધીમે ધીમે પ્રવાહીનું ઘનમાં અને ઘનનું પ્રવાહીમાં એમ રૂપાંતર થતું ગયું। આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ, ઘન ઘન સ્વરૂપ એટલે આપણને ખબર છે ને, પથ્થર છે, લોખંડ છે બરાબર, આ બધું ઘન સ્વરૂપ કહેવાય બરાબર, એટલે અહીંયા વ્યાખ્યા આપી છે મૃદાવરણ એટલે શું, આપણે યાદ પાઠમાં શીખવાનું છે, ત્રણ ચાર આવરણ છે, એ ચાર આવરણ શીખવાના છે, આગળ આવશે બરાબર, કે જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, હવે જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને શું કહેવાય છે, જલાવરણ કહેવાય છે બરાબર। જલાવરણ એટલે આપણને ખબર છે કે પ્રવાહી વસ્તુ, પાણી, પેટ્રોલ, કેરોસીન, આ પ્રવાહી વસ્તુ છે બરાબર, અને જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ બરાબર। એટલે વાયુ સ્વરૂપમાં કયો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બરાબર, એ બધું વાયુ સ્વરૂપમાં આવે છે। હવે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા, આ પૃથ્વી પર જીવસૃષ્ટિ શું છે, વિકાસ પામી, આ ત્રણેય વસ્તુઓ મળી, ઘન, પ્રવાહી અને વાયુ, તો એ ત્રણેયમાંથી એક જીવસૃષ્ટિ પૃથ્વી પર વિકસી એને આપણે જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે પૃથ્વી પર કેટલા આવરણ આવે, ચાર આવરણ, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ બરાબર, આ ચાર આવરણોથી આખી પૃથ્વી વિકાસ પામી એટલે જીવસૃષ્ટિનું સર્જન થયું બરાબર। પહેલો મુદ્દો જોઈએ છે મૃદાવરણ, આપણી પૃથ્વી જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે, એકદમ સહેલામસહેલી વ્યાખ્યા આવશે તમારે ધ્યાન રાખતા રહેવાનું,
હવે મૃદાવરણ એટલે શું? જે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ, એટલે આપણે ક્યાં વસવાટ કરી છે? જમીન પર, બરાબર. તો એને ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદ એટલે શું કહેવાય? માટી. અને આવરણ એટલે શું કહેવાય? પડ. બરાબર. આ બે વસ્તુઓથી મૃદાવરણ શક્ય બન્યું. હવે બીજી એક વ્યાખ્યા આપી છે, ઘનાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો શું છે? બનેલો છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ, બીજું નામ છે શિલાવરણ, પહેલું નામ છે ઘનાવરણ. એટલે ઉપરનો જે પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે એને ઘનાવરણ તરીકે કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ છે? 29% ભાગ. કેટલા ટકા ભાગ છે? 29% ભાગ એ રોકે છે. બરાબર. એટલે આ પોપડો આશરે એમ કહેવાય છે કે 100 કિલોમીટર જેટલી એની જાડાઈ છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી, કારણ કે પોપડો પૂરો જમીન તમે જુઓ કે દરેક જગ્યાએ કેવી છે? અલગ અલગ છે. બરાબર. હવે આ જે પૃથ્વીનો પોપડો બન્યો એ અલગ અલગ જાડાઈ ધરાવે છે, બધે એક સરખી કે જાડાઈ હોય નહીં. કોઈ જગ્યાએ પાતળી હોય, કોઈ જગ્યાએ જાડી પણ હોય. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ એ ધરાવતો નથી, અને આકાર પણ દરેકના કેવો છે? અલગ અલગ છે. દરેક પોપડાનો આકાર તમે જુઓ તો અલગ અલગ જોવા મળશે. અલગ અલગ જગ્યાએ તમે જોશો તો અલગ અલગ આકાર જોવા મળે છે. હવે માટી અને ખડક જેવા દ્રવ્યોનો પણ એ બનેલો છે. આ ભાગ પર નાના મોટા પર્વતો, એટલે એનાથી શું બન્યું? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનું સર્જન થયું, વગેરે વિકસ્યા. બરાબર. આ બધા જ સપાટીથી શરૂ કરી આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? વધારો થતો જાય છે. તાપમાન ધીમે ધીમે શું થાય છે? વધતું જાય છે. બરાબર. એટલે મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. બરાબર. અને ઘનાવરણ કોને કહેવાય? કે પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થનો બનેલો છે, એટલે એને ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ, પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહેવામાં આવે છે. આ પણ પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. મેગ્માને બીજું નામ છે ભૂરસ. બરાબર. ચોપડીમાં આપેલું જ છે આપણને. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવાય છે? મેગ્મા કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે. બરાબર. એટલે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, આપણે કહીએ છીએ લાવા રસ. બરાબર. જ્વાળામુખી પ્રસ્ફુટન. બરાબર. આવું થતું હોય છે ઘણી વાર. બરાબર. એ નીચે એટલું દબાણ કરે, એટલે દબાણ સીધું ઉપર જમીન ફાટીને બહાર આવે. બરાબર. પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે, એટલે ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં શું છે? મદદરૂપ થાય છે. એટલે આ લોકો આ જમીનની અંદર જે પ્રક્રિયા થાય છે એ સંતુલિત સમતોલ રાખવામાં આપણને મદદરૂપ સાબિત થઈ છે. એટલે જ પૃથ્વીનો પોપડો શું છે? ફાટી જતો નથી. સવાલમાં તમારું પૂછાય છે, પૃથ્વીનો પોપડો શા માટે ફાટી જતો નથી? બરાબર. તેમાં તમારે આ ફકરો લખવો પડે જવાબમાં. એટલે પોપડો ફાટી જતો નથી એનું કારણ છે કે સમતુલ આ જળવાતી નથી. પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી બહાર નીકળે છે, એટલે બહાર લાવા રસ, ધગધગતો લાવા. બરાબર. એ જમીન ફાટીને બહાર નીકળે છે. બરાબર. અને ધુમાડા તમે જુઓ કે ફેલાય છે. મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? બરાબર. તો એની વાત કરીએ તો કહે છે, મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? બરાબર. પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી, ઉદ્યોગ, ધંધા માટે જરૂરી ખનીજો કે પછી જંગલો મૃદાવરણ વગર કઈ રીતે શક્ય બને? બરાબર. મૃદાવરણ આ બધું આ મૃદાવરણ વગર આ બધું શક્ય છે નહીં. એટલે મૃદાવરણ તો જોઈએ. એટલે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી એની સમજૂતી આ મેળવી. બરાબર. હવે બીજો મુદ્દો આવશે જલાવરણ. બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.